હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ. તો તેના માટે મેં 1.5 કિલો ટમેટાં, 1 ડુંગળી, 5 થી 6 લસણની કળી, કાળો મરી, લવિંગ લઈ લીધા છે. અને એમાં આપણે ઉમેરવા માટે વિનેગર લેવાનું. વિનેગર ન હોય તો લીંબુ પણ ચાલે. હવે આપણે બધા ટમેટાં ધોઈ લીધા છે. હવે આપણે એને ટમેટાના 2-2 પીસ કરીને આપણે એને કુકરમાં ઉમેરી દઈશું. તો તમારે આખા પણ ઉમેરી શકો છો, પણ આપણે એક વખત ચેક કરીને એને ઉમેરવાના. આપણા બધા ટમેટા ઉમેર્યા છે. હવે આપણે એમાં ડુંગળી, લસણ અને જે ગરમ મસાલા હતા એ ઉમેરવાના. હવે આપણે આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું, કેમ કે ટમેટામાં પાણી હોય છે એટલે છૂટું પડી જશે. હવે આપણે આને 2 વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના. તો આપણા જે ટમેટા જે છે એ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે પાણી બિલકુલ નહોતું ઉમેર્યું, તો પણ એનું કેટલું પાણી છૂટું પડ્યું છે. હવે તમે આને બ્લેન્ડર અથવા તો મિક્સરની મદદથી એને ક્રશ કરી શકો છો. તો હું બ્લેન્ડર આમાં ફેરવી દઈશ. તો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે આને ગળણીની મદદથી આને ગાળી લઈશું. તમે બધું મિશ્રણ ગાળી દીધું છે, તો તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથ અને એકદમ પાણીવાળું મિશ્રણ રેડી થયું છે. હવે આપણે આને લો ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું. તો જ્યાં સુધી આ જે મિશ્રણ છે એ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે. અને આપણે એમાં મિક્સ ચમચો હલાવતા જવાનું છે. હવે આપણે મેં એમાં 1 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે. તો ટમેટાં કેટલા ખાટા છે એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની, મિક્સ કરી દેવાનું. હવે આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. તો મીઠું તમે જે પ્રમાણે ઉમેરશો એ ખાંડ અને જે મીઠું છે બંને બેલેન્સ કરીને તમારે ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એકદમ અડધું થઈ ગયું છે અને એકદમ ઘટ્ટું બન્યો છે આપણો જે સોસ છે. હવે છેલ્લે આપણે આમાં વિનેગર ઉમેરવાનું. તો મેં 1 ટીસ્પૂન જેટલો વિનેગર ઉમેરીશ. જો તમારા પાસે વિનેગર ન હોય તો લીંબુ પણ ચાલે. છેલ્લે આપણે આમાં કલર માટે થોડુંક કશ્મીરી લાલ મરચું નાખવાનું. એ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે. તો તૈયાર છે આપણું ટોમેટો કેચઅપ. જો તમે બહારથી લાવતા હોય તો એક વખત તમે ઘરે પણ એક વખત ટ્રાય કરજો. એકદમ માર્કેટ જેવો બને છે. તો આપણો જે ખાંડ છે એ પણ ઓગળી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઉકળીને એકદમ ઘટ્ટ થઈ ગયો છે. તો હવે આપણે આને ઉતારી દઈશું ગેસથી નીચે. તો તમે આની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. તો હવે આપણે જે સોસ છે એ ઠંડો થાય પછી તમારે કોઈ પણ બોટલ અથવા તો બરણીમાં ભરીને એર ટાઇટ ડબ્બામાં મૂકી દેવાનું. તો તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટ જેવો ઘટ્ટ ટોમેટો કેચઅપ બન્યો છે. તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.